समाचारों में आगळ वात करीए, एक महत्वपूर्ण समाचार प्राप्त थई रह्या छे। આણંદના બિલપાડ ગામમાં તડકામાં વિદ્યાર્થીઓ તપી રહ્યા છે। સરસ્વતી હાઈસ્કૂલના પતરાના શેડ નીચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। ધોરણ 10ના વિદ્યાર્થીઓ આકરા તડકામાં બેસીને પરીક્ષા આપી રહ્યા છે। આપ જોઈ શકો છો આ વિદ્યાર્થીઓના દ્રશ્યો। સરસ્વતી હાઈસ્કૂલની આ ઘટના છે કે જ્યાં છેલ્લા 3 વર્ષથી બોર્ડ દ્વારા કેન્દ્ર ફાળવવામાં આવે છે। ક્લાસરૂમના બદલે પતરાના શેડ નીચે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। સંવાદદાતા વિમલ ફોન લાઈન પર જોડાયા છે। વિમલ, સરસ્વતી સ્કૂલના વિદ્યાર્થીઓ પતરા નીચે પરીક્ષા આપી રહ્યા છે, શું તંત્રને આ અંગે કોઈ પણ પ્રકારની જાણ નથી? જી ચોક્કસ જણાવે, બિલપાડ ગામે આવેલ સરસ્વતી હાઈસ્કૂલની ઘટના છે। ધોરણ 10ની પરીક્ષા પતવાઈ છે। 3 વર્ષથી આ બિલપાડ ખાતે કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું, પરંતુ તંત્રની ઘોર બેદરકારી કહેવાય કે ત્યાં બ્લોક ન હોવા છતાં પણ ત્યાં કેન્દ્ર ફાળવવામાં આવ્યું હતું। અને આ જગ્યા જે હાઈવેથી માત્ર 50 મીટરની દૂરી પર છે, ત્યાં પરીક્ષાર્થીઓને આવતા જતા વાહનોનો પણ ઘોઘાટ ન રહે છે। પરંતુ આ તંત્રની હાલ એવી બેદરકારી કહેવાય કે જ્યાં આજુબાજુની બીજી સ્કૂલો પણ છે, પરંતુ અહીંયા કેન્દ્ર ફાળવવામાં આવ્યું છે। જી બિલકુલ વિમલ, ધન્યવાદ સમગ્ર માહિતી બદલ। તમારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ છેલ્લા 3 વર્ષથી આ પ્રકારે વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા છે। એક તો ઉપર છત નથી, ખુલ્લો વર્ગખંડ પતરા નીચે પરીક્ષા આપે છે, અને રોડની નજીક આ કેન્દ્ર આવેલું હોવાથી વાહનોનો પણ ઘોંઘાટ હોય છે, અને વિદ્યાર્થીઓ અનેક તકલીફોની વચ્ચે છેલ્લા 3 વર્ષથી બોર્ડની પરીક્ષા આપી રહ્યા છે, છતાં પણ કોઈ પણ પ્રકારના પગલાં લેવામાં આવ્યા નથી। મીડિયા પહોંચતા કેન્દ્ર સંચાલક અને શિક્ષણ અધિકારીઓએ તેમને રોક્યા છે। હાલ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યા હોવાથી પત્રકારોને રોકવામાં આવ્યા છે। આણંદના બિલપાડ ગામની આ શાળા છે સરસ્વતી હાઈસ્કૂલ, કે જ્યાં છેલ્લા 3 વર્ષથી વિદ્યાર્થીઓ આ જ પરિસ્થિતિમાં બોર્ડની એક્ઝામ આપી રહ્યા છે।